જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? તમે બધા મારી રાહ જોતા હતા ને, હું પણ તમારી રાહ જોતી હતી. ચાલો તો આજે હું તમને એક સરસ મજાની પ્રવૃત્તિ કરાવવાની છું. મારા હાથનો પંજો છે, હવે આ આંગળી અને અંગૂઠા વડે આપણે માપન કરીશું. તો કઈ રીતે કરવાનું છે તે હું તમને બતાવું છું. જુઓ, આ અંગૂઠો અને આંગળી વડે આ રીતે માપન કરવાનું છે, તો આને એક વેદ કહેવાય. એ જ રીતે હું અહીંથી આગળ જઈશ તો આને શું કહેવાય? બે વેદ કહેવાય. હવે આપણે આ ચોપડીનું માપન કરીશું વેદ વડે. તો કઈ રીતે માપન કરીશું? જુઓ, આ ચોપડી કેટલા વેદ પહોળી છે તે આપણે જોઈએ. એક, બે, એટલે આ ચોપડી બે વેદ પહોળી છે. હવે આપણે ટેબલનું વેદ વડે માપન કરીશું. આ ટેબલને હું અહીંથી માપન કરીશું. જુઓ, એક વેદ, બે વેદ, ત્રણ વેદ અને ચાર વેદ. આ ટેબલ કેટલા વેદ લાંબુ છે? ચાર વેદ લાંબુ છે. ઈ પેન્સિલ છે. હવે આ પેન્સિલ કેટલા વેદ લાંબી છે તે આપણે જોઈએ. એક વેદ. આ પેન્સિલ કેટલા વેદ લાંબી છે? એક વેદ લાંબી છે. બાળકો, તમને વેદ વડે માપન કરવાની સમજ પડી ગઈ ને? હવે હું તમને આ પેન્સિલ વડે માપન કરતા શીખવીશ. આ ટેબલ છે. આ ટેબલ કેટલી પેન્સિલ પહોળું છે તે આપણે શીખીએ. જો હું અહીંથી લઈશ, એક પેન્સિલ, બે પેન્સિલ, ત્રણ પેન્સિલ, ચાર પેન્સિલ, પાંચ પેન્સિલ, છ પેન્સિલ. આ ટેબલ છ પેન્સિલ પહોળું છે. હવે આપણે આ બોર્ડનું પેન્સિલ વડે માપન કરીશું. આ બોર્ડ કેટલા પેન્સિલ લાંબુ છે તે આપણે ગણીએ. જો અહીંથી આપણે ગણીશું, એક પેન્સિલ, બે પેન્સિલ, ત્રણ પેન્સિલ, ચાર પેન્સિલ અને પાંચ પેન્સિલ. તો આ બોર્ડ કેટલા પેન્સિલ લાંબુ છે? પાંચ પેન્સિલ. વેદ અને પેન્સિલ વડે આપણે સીધી રેખામાં માપન કરતા શીખ્યા ને? હવે આપણે પગલા વડે માપન કરતા શીખીએ. જો બાળકો, આ શેતરંજી છે. આ શેતરંજી કેટલા પગલા લાંબી છે તે આપણે શીખીએ. પરંતુ આપણે ધ્યાન શું રાખવાનું છે? આપણે સીધી રેખામાં જ પગલા વડે માપન કરવાનું છે. તો કઈ રીતે? તો આપણે જોઈએ. એ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. આ શેતરંજી કેટલા પગલા લાંબી છે? તેર પગલા લાંબી છે. આજે આપણે શેતરંજીનું પગલા વડે માપન કર્યું ને? હવે આપણે ઘરના ઊંડાની લંબાઈ અને પહોળાઈ પગલા વડે માપન કરીએ. તો આ માપન કરવા માટે કોણ આવશે? સાચી બેટા, તમે આવો. જો બાળકો, આપણે આ ઊંડાની પહેલા લંબાઈ પગલા વડે માપીએ. જો સાચી બેટા, તારે સીધી લીટીમાં જવાનું છે. આ લાઈન છે ને, એ સીધી લીટીમાં ચાલવાનું છે. તો ચાલશે ને? ચાલો તો આપણે ગણીએ પગલા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ. આ ઓરડાની લંબાઈ કેટલા પગલા થઈ? પચીસ પગલા. હવે આપણે આ ઓરડાની પહોળાઈ પગલા વડે માપીએ. તો સાચી બેટા, તારે આ સીધી લીટીમાં ચાલવાનું છે અને પગલા ગણવાના છે. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એક, બે, ત્રણ,
રોટલાની પહોળાઈ કેટલા પગલા થાય? 26 પગલા. હવે આપણે બે જાડ વચ્ચેનું અંતર પગલા વડે માપીએ, પરંતુ આ માપન સીધી રેખામાં થવું જોઈએ. ચાલો તો આપણે પગલા વડે બે જાડ વચ્ચેનું અંતર માપીએ. એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ. બે જાડ વચ્ચેનું અંતર કેટલા પગલા થયું? 21 પગલા. હવે કોણ માપન કરવા માટે આવશે? તા તને સમજ પડી ગઈ ને? સીધી રેખામાં ચાલવાનું છે. ચાલો તો આપણે બે ઝાડ વચ્ચેનું અંતર માપીએ. બે જાડ વચ્ચેનું અંતર સાચીના 26 પગલા થયા. બાળકો, આજે આપણે વેટ વડે, પેન્સિલ વડે અને પગલા વડે જુદા જુદા માપન કર્યા ને, એ જ પ્રમાણે તમે લાકડી વડે મેદાનું પણ માપન કરી શકો છો. પણ આ માપન સીધી રેખામાં થવું જોઈએ. તો તમે આ રીતે જુદા જુદા માપન કરશો ને.